દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ અને શહેરના મુખ્ય ચોકમાં દરરોજ અસંખ્ય લોકો આવતા જતા ચોકમાં અડીંગો જમાવીને બેઠા રહેતા પશુઓનો ત્રાસ સહન કરવા લોકો મજબૂર બન્યા છે, તો શહેરમાં અવારનવાર આખલાઓ યુદ્ધ સાથે તમાચકડી બોલાવતા હોય છે અને લોકોને ટીકે ચડાવતા હોય છે, તો રખડતા પશુઓને કારણે શહેરમાં નીકળતા પણ લોકોને ડર લાગી રહ્યો હોય ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરી કામગીરીમાં નહીં આવતા શહેરીજનોમાં પાલિકાના જવાબદાર તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરના કુટિયા અને ગાયનો બેફામ ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. આ અંગે ખંભાળિયાની સંસ્થા, વકીલ મંડળ સહિતના આગેવાનો વારંવાર અનેકવાર ઉગ્ર રજૂઆતો કરેલી છે, છતાં પણ નગરપાલિકાનું નિર્ભર અને નફટ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટ પણ આખી ગુજરાત સરકાર ઉપર આકરી ભાષામાં ખફા થઈ હતી અને કડક ભાષામાં સૂચના દઈ હતી, ત્યારે સરકાર સફાળી જાગી અને માત્ર થોડાક દિવસો પૂરતી કડક અમલવારીને આદેશ કર્યા હતા અને સ્થાનિક લેવલે થોડાક દિવસો માટે કાગળ ઉપર અને દેખાવ પૂરતી જોરદાર કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હાલના સમયમાં શહેરના મુખ્ય વિસ્તાર જેવા કે નગર ગેટ, શાક માર્કેટ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં કુટિયા અને રખડતા ઢોરનો ત્રાસ બેફામ છે. નાના મોટા વૃદ્ધોના અકસ્માતો અને કેટલાય લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલની તકે ઢોર પકડવાની કામગીરી એકાએક કોઈ પણ કારણોસર બંધ થઈ હોય અથવા તો અતિ ઢીલી કરી નાખવામાં આવી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને પોતાના પરિવાર ઉપર જો આફત આવે તો જ આ પ્રશ્ન સમજાશે તેવું લોકો માની રહ્યા છે અને વહેલામાં વહેલી તકે ઢોર પકડવાની અને ઢોર નિકાલની વ્યવસ્થિત કામગીરી સુચારું આયોજન કરવામાં આવે. એટલું જ નહીં, દ્વારકા જિલ્લાના કલેક્ટરે પણ નગરપાલિકાના પદાધિકારીઓ અને દ્વારકા જિલ્લાના અધિકારી પદાધિકારીને બોલાવીને ઢોર પકડવા માટે આકરામાં આકરી સૂચના આપી હતી, પણ છતાં પણ હાલનો પ્રશ્ન યથાવત ને યથાવત સ્થિતિમાં જોવા